કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ને પાર્ટી સસ્પેન્ડ કર્યા છે કોંગ્રેસે આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ને છ વર્ષ માટે પાર્ટીમાંથી માંથી હાંકી કાઢ્યા છે પ્રમોદ કૃષ્ણમ છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ વિરુદ્ધ સતત નિવેદન આપી રહ્યા હતા તાજેતરમાં જ લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરીને કોંગ્રેસે કહ્યું છે કે પક્ષ વિરુદ્ધ શિસ્ત ભંગ અને વારંવારના નિવેદનો આપવાની ફરિયાદો વધી જવાથી કોંગ્રેસ અધ્યક્ષે પ્રબોધ કૃષ્ણમને પાર્ટીમાંથી હાંકી કાઢવાનો ઉત્તર પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રસ્તાવને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે તેના પગલે હવે એવી અટકાણો ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી પહેલા તે ભાજપમાં જોડાઈ શકે છે ભાજપ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણી માટે ટિકિટ પણ આપી શકે છે કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે એક ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ઉત્તર પ્રદેશના સંભલમાં ઓગણીસ ફેબ્રુઆરીએ આયોજિત શ્રી ના શિલાલયાન સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું આમંત્રણ મળતા જ પીએમ મોદીએ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યું છે કે આસ્થા અને ભક્તિ સાથે જોડાયેલા આ પવિત્ર પ્રસંગનો ભાગ બનવો મારા માટે સૌભાગ્યની વાત છે આમંત્રણ બદલ ખૂબ ખૂબ આભાર